રાજ્યમાં ચારે બાજુ નકલીનો ખેલ ચાલી રહ્યો છે. નકલી કચેરીથી લઈને નકલી ખાદ્ય પદાર્થો અને હવે નકલી ખાતરનો ખેલ ચાલતું હોવાનું સામે આવ્યું છે. વાત છે ગીર સોમનાથ જિલ્લાના મિતિયાજ ગામની. આ ગામના ખેડૂતોએ તળગામના ખાનગી એગ્રોમાંથી ડીએપી ખાતરની ખરીદી કરી હતી, પરંતુ ખેડૂતોને ક્યાં ખબર હતી કે આ ખાતર તેના ઉભા પાકનો સોથ વાળી દેશે, કારણ કે ખાનગી એગ્રોમાંથી ખરીદેલું આ ખાતર નકલી નીકળ્યું. જો કે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉભા પાકમાં ખાતર આપી દીધા બાદ આ વાતની જાણ થઈ હતી. નકલી ખાતરને કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ પ્લોટમાં અને આ પ્લોટમાં કેટલો ફર છે, આ બેસી ગયા ને આમાં ડુંડિયું કાઢવા માંડી ગયા છે. આ કંઈ નહીં તો 1.5 મહિનાની વાવણી છે, અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ને અમને પૂરેપૂરું 100% વળતર આપવામાં આવે. ને આ જે પણ લોકો હોય ને જ્યાં સુધી આની ફેક્ટરી ચાલતી હોય કે આવી કોઈ કંપની ચાલતી હોય, ફ્રોડ કંપની, ફ્રોડ જ કહું છું આને, એ પણ બંધ કરવામાં આવે અને આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે ને અમને પૂરેપૂરું વળતર આપવામાં આવે. જો અમને વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે આંદોલન ઉપર ઉતરશું. આ બાબતે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી પામેલા ખેડૂતોની મુલાકાત લઈ ખાતરની લેબોરેટરીમાં ચેકિંગ કરી ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરી છે. બાજુના ઉના તાલુકાના તળ ગામેથી એગ્રો છે, ત્યાંથી ખેડૂતોએ ખરીદી કરી અને લાવ્યા અને વાવણી કરી અને પછી 1.5 મહિના પછી માલુમ પડ્યું કે આ ખેતર ખાતર ડુપ્લિકેટ છે. એનું કારણ છે કે ઘઉં છે એ નીકળવાની તૈયારીમાં છે, એ નીકળતા નથી અને એ છે એ બેસી ગયા છે. અને ડીએપી ખાતર વગર ઘઉંનો છોડવો છે એ પોષણ ભાવ એને પોષણક્ષમ જે છે તાકાતી મળતી નથી અને એ આગળ જતો નથી. ને મારું કહેવાનું એમ છે કે આ જે ખેડૂત છે અને ખેતી નિયામકનો અમે કાલે કોન્ટેક કર્યો તો કે રજૂઆત કરી દઉં. અનેક પ્રકારની રજૂઆત કરી અમે ખેતી નિયામકને, 2 વર્ષથી સતત રજૂઆત કરીએ, બોગસ બિયારણ મગફળીનું હોય, ખાતરનું હોય, અમે રજૂઆત કરી છતાં પણ એમ કે હા અમને એવો મીઠો જવાબ આપી દે છે કે ભાઈ અમે આગળ તપાસ કરીશું. મહત્વનું છે કે આ ખાનગી એગ્રો દ્વારા અત્યાર સુધીમાં અનેક ખેડૂતોને નકલી ખાતર પધરાવી કૌભાંડ આચરાયાની આશંકા છે, ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.